ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું સુરતનું પ્રખ્યાત સુરતી લીલું ઊંધિયું. તો ઊંધિયાનો એકદમ સરસ લીલો કલર રહે એની બધી સિક્રેટ ટીપ તમને આ વિડીયોમાં જણાવીશ. અને ઊંધિયા માટે એકદમ સોફ્ટ અને ટેસ્ટી મુઠિયા બનાવવાની સાથે બહુ જ ટેસ્ટી એવો આપણે ઊંધિયાનો સ્પેશિયલ લીલો મસાલો પણ બનાવીશું. તો ચાલો એકદમ ઓછી મહેનતે બિલકુલ બજાર જેવા સ્વાદનું સુરતી ઊંધિયું બનાવવાનું શરૂ કરીએ. રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો હવે સૌથી પહેલાં એકદમ સ્વાદિષ્ટ સુરતનું પ્રખ્યાત લીલું ઊંધિયું બનાવવા માટે આપણે ઊંધિયાનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ ઊંધિયાના મુઠિયા બનાવીશું. અહીંયા ઊંધિયાના મુઠિયા બનાવવા માટે મેં 1/2 કપ ઘઉંનો કકરો લોટ લીધો છે. એની સાથે 1/4 કપ જેટલો ચણાનો લોટ ઉમેરીશું. તો ઊંધિયાના મુઠિયામાં થોડો ચણાનો લોટ ઉમેરવાથી મુઠિયાનો સ્વાદ એકદમ સરસ લાગે છે. સાથે અહીંયા મેં 1/2 કપ જેટલી ઝીણી સમારેલી લીલી મેથી લીધી છે. મેથીને સારી રીતે ધોઈ સાફ કરી અને સમારી લીધી છે. સાથે 2 મીડિયમ સાઇઝના ઝીણા કાપેલા તીખા લીલા મરચાં ઉમેરી દેશો. અહીંયા આપણે 1 ઇંચ છીણેલા આદુનો ટુકડો ઉમેરીશું અને સાથે 3-4 કળી જેટલા લીલા લસણનો સફેદ ભાગ ઉમેરીશું. તો લસણ ઉમેરવાથી આ મુઠિયાનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. હવે આપણે આમાં 1/2 ચમચી જેટલો ગરમ મસાલો, 1/4 ટીસ્પૂન કરતાં પણ ઓછો હળદર પાવડર. આમાં આપણે લાલ મરચું બિલકુલ નથી વાપરવાના, એટલે તમારે મુઠિયામાં તીખાશ જે પ્રમાણે જોવે એ પ્રમાણે લીલા મરચાં ઉમેરવાના. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને 1/4 ટીસ્પૂન જેટલો અજમો આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરીશું. સાથે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું. અને હવે આપણે આમાં 1 મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. તો થોડી ખાંડ ઉમેરવાથી આપણા મુઠિયાનો સ્વાદ એકદમ સરસ લાગે છે અને મુઠિયા બનાવ્યા પછી એકદમ સરસ સોફ્ટ બને એના માટે આપણે આમાં 2 મોટી ચમચી જેટલું તેલનું મોણ ઉમેરી દેશું. આટલી સામગ્રીને પહેલાં સારી રીતે મિક્સ કરી લેશું. બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણા મુઠિયા એકદમ સરસ સોફ્ટ બને એના માટે 1 ચપટી જેટલો કુકિંગ સોડા ઉમેરી દેશું. અને સોડાને સારી રીતે એક્ટિવ કરવા માટે 1 મોટી સાઇઝના લીંબુનો રસ ઉમેરી દઈએ. તો આ મુઠિયાને આપણે થોડા એવા મીઠા અને સહેજ ખટાશ ઉમેરેલી છે જેનાથી મુઠિયાનો સ્વાદ એકદમ સરસ લાગશે. હવે થોડું થોડું કરી પાણી ઉમેરતા જઈ અને એકદમ રોટલી જેવો સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરીશું. તો આ ખાસ ધ્યાન રાખજો, આપણે હંમેશા મુઠિયા બનાવતા હોઈએ અને મુઠિયા પ્રોપર કૂક કર્યા પછી જ્યારે ઊંધિયામાં ઉમેરીએ ત્યારે કડક થઈ જતા હોય છે, સોફ્ટ નથી રહેતા. એનું કારણ છે કે આપણે લોટને થોડો કઠણ બાંધી દીધો હોય. ઊંધિયાના મુઠિયા માટે હંમેશા લોટને સોફ્ટ બાંધવાનો. હવે હાથ પર થોડું તેલ લગાવી અને આપણે નાની નાની સાઇઝના મુઠિયા વાળી લેશું. અહીં આપણે મુઠિયામાં સોડા ઉમેરેલા હોવાથી સહેજ એવા મુઠિયા ફૂલશે, એટલે તમારે મુઠિયું જે સાઇઝનું જોઈએ એના કરતાં સહેજ નાનું તૈયાર કરવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે બધા મુઠિયાને વાળી લીધા છે. હવે સુરતી ઊંધિયું ઓછા શાકભાજી સાથે બનતું હોય છે. અહીંયા શાકભાજીમાં આપણે શકરિયા લેવાના છે. નાની સાઇઝની મેં બટેટી લીધી છે. જો તમને નાની બટેટી ના મળે તો તમે મોટા બટેટાના 4 ટુકડા કરીને પણ લઈ શકો છો. તો બટેટીને આપણે વચ્ચેથી આ રીતે 2 ભાગમાં કટ કરી લેશું. સાથે અહીંયા મેં કંદ એટલે કે જે આ રીતનું પર્પલ રતાળું આવતું હોય એ લીધું છે. અને મેં અહીંયા 7-8 નંગ જેટલા રીંગણા લીધા છે. તો રીંગણ અહીંયા કોશિશ કરવાની કે જો તમને આ રીતના લીલા મળે તો એ જ વાપરવાના. હવે આ ઊંધિયાનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે સુરતી પાપડી. આ સુરતી પાપડી મેં 250 ગ્રામ જેટલી લીધી છે. પાપડીને સારી રીતે ધોઈ અને કોરી કરી લીધી છે. આ પાપડીને મેં આ રીતે ઉપરનો અને થોડો નીચેનો ભાગ કાઢી અને તૈયાર કરી લીધી છે. તો અત્યારે મેં જે પાપડી લીધી એ એકદમ કૂણી અને મીડિયમ સાઇઝની છે, એટલે હું ફક્ત ઉપરનો અને નીચેનો પાર્ટ કાઢું છું. પણ જો તમે પાપડી લાવો એ મોટી હોય તો પાપડીને 2 ભાગમાં પણ તમારે કટ કરી શકાય. હવે આપણે ઊંધિયાના શાકભાજીઓને પહેલાં તળવાના છે. અહીંયા શાકને તળવા મેં તેલ ગરમ કરવા રાખી દીધું છે. એમાં આપણે પહેલાં બટેટા ઉમેરી દેશો. તો મીડિયમ ગેસની ફ્લેમ પર એકદમ સારી રીતે હલકા એવા બટેટા સોફ્ટ થાય ત્યાં સુધી એને તળી લેશું. તો અહીંયા હું તમને આ તળવાની પ્રોસેસ બહુ વધારે નથી બતાવતી જેથી વિડીયો વધુ પડતો લાંબો ના થાય. હલકા એવા તમારા બટેટા તમે પ્રેસ કરો તળેલું બટેટું અને ઇઝીલી સોફ્ટ એવું બટેટું થઈ ગયું હોય ત્યાં સુધી તમારે બટેટાને કૂક કરવાના છે. તો બટેટા થઈ જાય એટલે એને આપણે પ્લેટમાં કાઢી એ જ તેલમાં આપણે શકરિયા પણ તળી લેશું. તો બધા કંદને તળાતા અલગ અલગ સમય લાગતો હોવાથી આપણે એને અલગ અલગ તળીએ છીએ. તો આ રીતે આપણા શકરિયા હલકા એવા તળાઈ અને સોફ્ટ થઈ જાય એટલે એને પણ આપણે બટેટાની સાથે અલગ કાઢી લેશું. હવે આપણે એ જ તેલમાં કંદને પણ તળી લેશું. તો આ કંદને તળાતા સૌથી વધારે સમય લાગે છે એટલે એને મીડિયમ ગેસની ફ્લેમ પર તળવાનું અને ખાસ એને મીડિયમ ગેસની ફ્લેમ પર એનો કલર ના બદલાય અને સરસ કંદ સોફ્ટ થાય ત્યાં સુધી એને તળાવવા દેવાનું છે.
તો ધીમા ગેસ પર તળશો એટલે કન્નો જે આ પર્પલ કલર છે એ મેન્ટેન રહેશે અને તમારું કન્ન એકદમ સરસ તળાઈ પણ જશે. લગભગ આ કન્નને મેં 5 મિનિટ જેવું તળ્યું. આ રીતે ચાકુ ઉમેરીને ચેક કરીએ તો તમે જો ઇઝીલી આપણા કન્નમાં ચાકુ જતી રહે છે, મતલબ આપણું કન્ન પણ સારી રીતે તળાઈ ગયું છે. આ બધા આપણે જે શાકભાજીઓ લીધા એને તળાતા 5-5 મિનિટ જેટલો સમય લાગ્યો છે. તો હવે સારી રીતે બધું તેલ નીતારી અને આપણે આ કન્નને પણ એક પ્લેટમાં કાઢી લેશું. અને હવે આ જ તેલમાં આપણે મુઠિયા તળી લેશું. તો મુઠિયાને તળવા માટે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને તેલ પણ આપણું મીડિયમ ગરમ હોવું જોઈએ. તો આ રીતે એક 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 કરી મુઠિયાને ઉમેરતા જઈ મુઠિયાનો બહુ વધુ પડતો કલર ના બદલાય ત્યાં સુધી એને તળી લેવાના છે. તો મુઠિયાને તળાતા પણ લગભગ 5-7 મિનિટ જેટલો સમય લાગે છે. અહીંયા આપણે બધી વસ્તુને મીડિયમ ગેસની ફ્લેમ પર તળીશું જેથી એનો કલર ના બદલાય અને વસ્તુ આપણી એકદમ સારી રીતે અંદર સુધી પાકી પણ જાય. તો લગભગ 5 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા મુઠિયા પણ એકદમ સારી રીતે તળાઈ ગયા છે. અહીંયા તમે કોઈક કોઈક મુઠિયું જોતા હશો કે થોડું થોડું મુઠિયું ફાટી પણ ગયું છે. તો આ રીતે તૈયાર કરેલા મુઠિયા તમે જ્યારે ઊંધિયામાં ઉમેરશો ત્યારે એકદમ સરસ મુઠિયા આપણા સોફ્ટ રહેશે. તો તમે જોઈ શકો છો અહીંયા મેં મુઠિયાને પણ સરસ તળી લીધા, એને પણ આપણે એક પ્લેટમાં કાઢી લેશું. અને હવે આપણે ઊંધિયા માટે સૌથી મેઇન ઇન્ગ્રેડિયન્ટ હોય છે સુરતી ઊંધિયાનું સુરતી પાપડી અને લીલું લસણ. તો અહીંયા 250 ગ્રામ જેટલું મેં લીલું લસણ લીધું છે અને એને સારી રીતે ધોઈ અને સાફ કરી લીધું છે. તો લસણ અહીંયા તમારે તાજું વાપરવાનું જેથી લસણની ફ્લેવર એકદમ સરસ લાગે. અને લસણ આ રીતે સાફ કરેલું છે એનો આપણે સફેદ અને લીલો ભાગ આ રીતે અલગ કરી દેશું. અને આપણે જે સફેદ ભાગ અલગ કર્યો ને એને આપણે સૌથી પહેલા વઘારમાં ઉમેરવાનો છે. તો એને આપણે મિક્સર જારમાં ઉમેરી સારી રીતે ક્રશ કરી લેશું. અને હવે આપણો જે લીલો ભાગ છે એને આપણે જે ઊંધિયાનો લીલો મસાલો બનાવીએ એમાં વાપરવાના છીએ. ઊંધિયાનો લીલો મસાલો બનાવવા માટે અહીંયા મેં એક મોટી સાઈઝનું નાળિયેર લીધું છે અને એના નાના નાના ટુકડા કરી લીધા છે. સાથે અહીંયા આપણે 1.5 કપ જેટલા લીલા ધાણા લેશું. તો લીલા ધાણાને આ રીતે આપણે મિક્સર જારમાં ઉમેરી દેશું અને આપણે જે લસણનો લીલો ભાગ રાખ્યો છે એને ઉમેરી દેશું. તો 2-3 કળી જેટલું મેં સફેદ ભાગ પણ લસણનો આમાં જ રાખ્યો છે. તો આ રીતે આપણે બધું લસણ આમાં ઉમેરી દેશું. તો અહીંયા તમે જોઈ શકો છો મેં સારી રીતે બધું લસણ ઉમેરી દીધું છે. હવે આપણે આમાં તીખાશ માટે લાલ મરચું બિલકુલ નથી વાપરવાના. તો હું અહીંયા તીખા 5-6 નંગ જેટલા મરચા લઉં છું. સાથે મેં 1 ઇંચ આદુનો ટુકડો પણ લીધો છે. અને હવે આપણે આમાં 2 મોટી ચમચી જેટલા સિંગના દાણા ઉમેરીશું, 1 મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દેશું અને સાથે 1 મોટી ચમચી જેટલી લીલી વરિયાળી અને 1 મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. તો લીલી વરિયાળીની ફ્લેવર આ ઊંધિયામાં એકદમ સરસ લાગશે. પાણીની જરૂર પડે તો તમારે થોડું પાણી ઉમેરવાનું, બાકી બિલકુલ પાણી ઉમેર્યા વગર બધી સામગ્રીને ક્રશ કરી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધી સામગ્રીને એકદમ સારી રીતે ક્રશ કરી લીધી છે અને ઊંધિયા માટેનો ટેસ્ટી મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે આમાં 1/2 કપ જેટલા ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરી દેશું, સાથે 1 મોટી ચમચી જેટલો ગરમ મસાલો અને 1/2 ચમચી કરતાં થોડું ઉપર અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું. હવે આપણે જે ઊંધિયાના મુઠિયા તૈયાર કરીએ ને એમાંથી 3-4 નંગ જેટલા મુઠિયાને આ રીતે ક્રશ કરી અને આપણે મસાલામાં ઉમેરીશું જેની ફ્લેવર આપણા ઊંધિયામાં એકદમ સરસ લાગશે. હવે બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધું સારી રીતે સરસ મિક્સ કરી દીધું. હવે આપણે આમાં જે તેલમાં મુઠિયા તળ્યા એ જ તેલમાંથી 1 મોટા ચમચા જેટલું તેલ ઉમેરી દેશું અને એને સારી રીતે મિક્સ કરી લેશું. તો ઊંધિયા માટે એકદમ ટેસ્ટી એવો મસાલો તૈયાર થઈ ગયો છે. આ મસાલાથી આપણું ઊંધિયું એકદમ સરસ બનશે. તો હવે આપણે જે મસાલો તૈયાર કર્યો ને એને આપણે રીંગણમાં ભરી લેશું. તો આ રીતે આપણે રીંગણમાં ક્રોસ કટ લગાવી દેશું અને રીંગણને અંદરથી સારી રીતે ચેક કરી લેશું. તો સરસ અંદરથી રીંગણ આપણું બિલકુલ ખરાબ નથી કે કોઈ પણ એમાં જીવાત પણ નથી. તો હવે આ રીંગણમાં આપણે આ રીતે એકદમ સરસ તૈયાર કરેલો મસાલો ભરી દેશું. અને સુરતી ઊંધિયામાં આપણે કાચા કેળા નહીં પણ પાકા કેળા વાપરવાના છે અને પાકા કેળાને આપણે છાલ સાથે જ રાખવાના છે. તો કેળાને છાલ સાથે સારી રીતે ધોઈ લેવાનું અને પછી આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના અને એ કેળામાં આ રીતે વચ્ચે આપણે એક કટ લગાવી દેશું અને એમાં તૈયાર કરેલો મસાલો ભરી દેશું. તો આ ઊંધિયું છે એ થોડું તીખું અને સ્વીટ સાઈડ હોય છે એટલે એમાં પાકા કેળાનો જ ઉપયોગ થાય છે. તો અહીંયા તમે જુઓ મેં બધા રીંગણ અને કેળાને સારી રીતે ભરી લીધા છે.
ઊંધિયા માટેના મુઠિયા અને લીલો મસાલો પણ તૈયાર થઈ ગયો છે. ઊંધિયાને એસેમ્બલ કરતા પહેલા તૈયાર કરેલો આપણો જે મસાલો છે ને, એમાંથી મેં થોડો મસાલો અલગ કાઢી લીધો છે અને હવે બાકીના મસાલામાં આપણે જે શાકભાજી તળીને રાખ્યા છે ને એને ઉમેરી દઈશું. અને તળેલા બધા શાકભાજીને તૈયાર કરેલા લીલા મસાલા સાથે મિક્સ કરી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો, મેં એકદમ સારી રીતે લીલા મસાલા સાથે બધા શાકને મિક્સ કરી દીધા છે. હવે ઊંધિયું બનાવવા માટે આપણે કોઈ જાડા તળિયાવાળું એક મોટું વાસણ લેશું. અહીંયા મેં જાડા તળિયાવાળું કુકર લીધું છે. આપણે વિસલ નથી કરવાના, એટલે મેં ફક્ત અહીંયા કુકર વાપર્યું છે. હવે એમાં આપણે એક કપ જેટલું તેલ ગરમ કરવા રાખી દઈશું. તો ઊંધિયામાં તેલનું પ્રમાણ આગળ પડતું જ હોય છે. તેલ ગરમ થાય એટલે એક મોટી ચમચી જેટલો અજમો ઉમેરીશું. આ ઊંધિયાનો વઘાર અજમાથી જ કરવાનો, બહુ સારી એવી ફ્લેવર લાગશે. હવે આમાં અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું, એક ચપટી જેટલો હળદર પાવડર, 2-3 સૂકા લાલ મરચાં અને આપણે જે સફેદ લસણ, આપણે જે લીલા લસણનો સફેદ ભાગ ક્રશ કરીને રાખ્યો છે ને એને ઉમેરી દઈશું. અને લસણને 1 મિનિટ માટે એકદમ સારી રીતે તેલમાં થવા દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો આપણું લસણ સારી રીતે થઈ ગયું છે. તો આપણું તેલનું પ્રમાણ થોડું વધારે છે એટલે લસણને કૂક થતાં વધુ સમય નહીં લાગે. તો હવે આપણે આમાં પાપડી ઉમેરી દઈશું. તો સુરતી પાપડીમાં ઉમેર્યા પછી આપણી પાપડીનો કલર એકદમ સરસ લીલો મેન્ટેન રહે અને પાપડી એકદમ ફટાફટ કૂક થઈ જાય એના માટે આપણે જ્યારે પાપડીને કૂક કરીએ છીએ ત્યારે જ એમાં ચપટી જેટલા સોડા ઉમેરી દઈશું અને બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લેશું. બધું સરસ મિક્સ થઈ જાય એટલે આપણે આમાં રીંગણ પણ ઉમેરી દેવાના છે, કેમ કે આપણે રીંગણને તળ્યા નથી, કાચા છે. તો આ રીતે આપણે બધા રીંગણને રાખી દઈશું. બધા રીંગણને તમે આ રીતે રાખી દો પછી આપણે આના પર ઢાંકણ લગાવી એકદમ સ્લો ગેસની ફ્લેમ પર 5 મિનિટ માટે થવા દઈશું. તો વરાળમાં અને આપણું તેલનું પ્રમાણ થોડું વધારે હોવાના કારણે રીંગણ એકદમ સારી રીતે સોફ્ટ થઈ જશે. તો લગભગ 3-1 મિનિટ જેટલો જ સમય થયો છે અને તમે જોઈ શકો છો આપણી પાપડી અને રીંગણ એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે. તો તૈયાર થયેલા કૂક થયેલા રીંગણને આ રીતે આપણે ચાકુથી ચેક કરીએ તો તમે જુઓ એકદમ સરસ, ચાકુ ઇઝીલી રીંગણમાં અંદર જતી રહે છે. રીંગણ સરસ સોફ્ટ થઈ ગયા છે અને આપણી પાપડી પણ એકદમ સારી રીતે સોફ્ટ થઈ ગઈ છે. જો તમને એવું લાગે કે રીંગણ અને પાપડી હજી થોડા કડક છે તો તમે આને હજી 2-3 મિનિટ જેવા થવા દેજો. તો અહીંયા આપણા રીંગણ અને પાપડી જ્યારે 90% જેવા કૂક થઈ જાય ત્યારે આપણામાં ચપટી જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. આપણા લીલા મસાલામાં પણ મીઠું હોય છે એટલે મેં મીઠું અગાઉથી નથી ઉમેર્યું. અહીંયા મીઠું ફક્ત આપણે પાપડીના ભાગનું જ ઉમેરવાનું છે. તો મીઠું ઉમેરી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધી છે. હવે આપણે જે શાકભાજીને લીલા મસાલા સાથે મિક્સ કરીને રાખ્યા છે એને ઉમેરી દઈશું. તો આ રીતે બધા શાકને સારી રીતે આપણે ઉમેરી દેવાના છે. બધા શાક ઉમેરાઈ જાય એટલે આપણે આમાં તૈયાર કરેલા મુઠિયા ઉમેરી દઈશું. તો હવે આપણે જેમ બિરયાની માટે લેયરિંગ કરતા હોઈએ બિલકુલ એ જ રીતે આ ઊંધિયું આ રીતના લેયર્સમાં હોય છે. સાથે આપણે જે કેળામાં મસાલો ભરીને રાખ્યો એને પણ ઉમેરી દઈએ. તો વરાળમાં કેળા ફક્ત 2-3 જ મિનિટમાં બફાઈ જશે એટલે ખાસ એને લાસ્ટમાં જ ઉમેરજો. તો મુઠિયા અને કેળા આપણે સાથે ઉમેરી દઈશું. આ રીતે આપણે કેળા અને મુઠિયાને રાખ્યા પછી હવે આપણે જે લીલો મસાલો થોડો રાખ્યો હતો ને એ મસાલાને આ રીતે આપણે થોડો થોડો ઉપર ઉમેરી દઈશું. અને આપણે આ ઊંધિયામાં ઉમેરવાનું થોડું પાણી પણ સાઈડમાં મેં ગરમ કરવા રાખી દીધું હતું. તો આપણે આમાં ગરમ પાણી ઉમેરવાનું જેથી એકદમ સારી રીતે આપણું ઊંધિયું ફટાફટ કૂક થઈ જાય અને આપણા ઊંધિયાનો કલર વધુ પડતો ડાર્ક ના થાય, એકદમ સરસ લીલો મેન્ટેન રહે. તો આ રીતે 1/2 કપ જેટલું ગરમ પાણી આ રીતે ઊંધિયામાં આપણે કડાઈ કે કુકર જે પણ લીધું હોય એની સાઈડ્સમાં અને થોડું એવું સેન્ટરમાં ઉમેરી દેશું. હવે આપણે આના પર ઢાંકણ લગાવી એકદમ સ્લો ગેસની ફ્લેમ પર 15 મિનિટ માટે થવા દેશું. તો લગભગ 15-1 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જો વરાળમાં આપણું ઊંધિયું એકદમ સરસ કૂક થઈ ગયું છે. બધું આપણે જે તેલ ઉમેર્યું હતું એ સારી રીતે ઉપર આવી ગયું છે અને તમને આ રીતે હું મુઠિયું બતાવું તો તમે જો એકદમ સરસ ઊંધિયાના મુઠિયા સોફ્ટ થઈ ગયા છે. તો અહીંયા આપણું આ ઊંધિયું એકદમ સારી રીતે તૈયાર થઈ ગયું છે. આપણે રીંગણને નીચે ઉમેર્યા છે તો એકદમ સારી રીતે રીંગણ બફાઈ ગયા છે અને આપણા ઊંધિયામાં આપણે બાકીના જે વેજીટેબલ્સ ઉમેર્યા એને તળીને જ લીધા છે. તો હવે આપણું ઊંધિયું બિલકુલ તૈયાર છે. તો ઉપરથી આપણે થોડું આ રીતે ઝીણું સમારેલું લીલા લસણનો લીલો ભાગ ઉમેરી દઈશું અને સાથે થોડા લીલા ધાણા પણ ઉમેરી દઈશું. આ ઊંધિયાને આમ તો લેયરિંગમાં જ સર્વ કરવાનું હોય છે,
પણ હું તમને બતાવી દઉં કે ઊંધિયું અંદર સુધી એકદમ સારી રીતે કૂક થઈ ગયું છે અને ઊંધિયાનો કલર એકદમ સરસ લીલો મેન્ટેન રહ્યો છે. તો તમે કુકરમાં બનાવવા કરતાં આ રીતે ઊંધિયાને કોઈ લોયામાં કે મોટી કડાઈમાં કે કુકરમાં આ રીતે એમને બનાવો તો ઊંધિયાનો કલર સરસ લીલો મેન્ટેન રહે છે અને ઊંધિયું એકદમ સરસ બને છે. તો તૈયાર થયેલા ગરમ ગરમ ઊંધિયાને આ રીતે આપણે સર્વિંગ બોલમાં કાઢી લેશું અને ઉપરથી થોડા લીલા લસણના લીલા પાનથી ગાર્નિશ કરી દેશું. તો તમે આ એકદમ સહેલી રીતે બજાર જેવું લીલું સુરતી ઊંધિયું ઘરે જરૂર ટ્રાય કરજો અને તમને જો આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરી વધારેમાં વધારે શેર કરી દેજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.